આગામી 21 ડિસેમ્બરે સુરત જિલ્લા વકીલ મંડળમાં પ્રમુખ, સેક્રેટરી તેમજ અન્ય હોદ્દાઓને માટેનું ઇલેક્શન થનાર છે. મને કહેતા હું આનંદની લાગણી અનુભવું છું કે પ્રમુખ તરીકેના જે ઉમેદવારો હતા, જીવરાજભાઈ વસોયા, બ્રિજેશભાઈ પટેલ અને વિરલ મહેતા, એ ત્રણેય ઉમેદવારોએ મોટું મન રાખીને અને બહારના હિત માટે એક બહાર તરફથી પોઝિટિવ મેસેજ જાય તે ધ્યાને રાખીને, અને જીવરાજભાઈએ, ખાસ કરીને જીવરાજભાઈએ બ્રિજેશભાઈની વિનંતીને માન આપી પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. એવી જ રીતે વિરલભાઈએ પણ બહારનું હિત ધ્યાને રાખીને પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. આ ઉમેદવારી પરત ખેંચવાથી કોઈની હાર કે જીત નથી, પણ એક બહારના માટે, આવનારા વકીલ મિત્રો માટે એક ખૂબ સારો સંદેશ છે કે બહારના દરેક વકીલો એકબીજા સાથે હળીમળીને કામ કરે. આ તબક્કે હું સિનિયર એડવોકેટ કલ્પેશભાઈનો પણ આભાર માનું છું કે એમણે પણ આ મધ્યસ્થી કરવાને માટે ખૂબ સારી ભૂમિકા ભજવી, પોતાનો કિંમતી સમય આપ્યો, અને ભવિષ્યમાં સુરત જિલ્લા વકીલ મંડળમાં જે પણ કાર્યક્રમ થાય તેમાં તમામ વકીલ મિત્રો ખભે ખભા મેળવીને પોઝિટિવ રીતે વર્ક કરે તેવી બધાને અપીલ કરું છું. ઓકે.